નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. ઈડરના ધારાસભ્ય રમણ વોરાએ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવતા વિવાદ વધ્યો છે. ધારાસભ્ય રમણ વોરાના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને આંતરિક વિખવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ બેઠક પર ભાજપે અગાઉ ભીખાજી ઠાકોરને લોકસભાની ટિકિટ આપી હતી, ત્યારબાદ આ ઉમેદવારી બદલે શોભના બરૈયાને ટિકિટ આપી છે, જેને લઈને સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. તાલુકાથી લઈ જિલ્લામાં ભાજપના આગેવાનો ઉમેદવાર બદલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં હિંમતનગરમાં ઘર ઘર સંપર્ક અભિયાનના આયોજન માટે મળેલી બેઠકમાં આક્રોશિત કાર્યકરોએ ધારાસભ્ય રમણ વોરા સહિતના નેતાઓને ઘેરીને ઉમેદવાર બદલવાની માંગ કરી હતી. તો જિલ્લા પંચાયતના મહિલા સદસ્યએ ધારાસભ્ય પર આક્ષેપ કરતા કહ્યું હતું કે રમણ વોરાએ તેમને અપશબ્દો બોલી જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલ્યા છે. ત્યારે ધારાસભ્ય રમણ વોરા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. જો તેઓ માફી નહીં માંગે તો તેમના નિવાસસ્થાનને ઘેરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે પોલીસે ધારાસભ્ય રમણ વોરાના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.